गुजरात सरकार शिक्षण पाछळ करोड़ों रूपयानो खर्च करे छे, परंतु वास्तविकता ए छे के राज्यनी अनेक सरकारी शाळाओनी हालत गोडाउननी परिस्थिति करता पण बदतर छे। आजे अमे तमने बनासकांठानी शाळानी हकीकत जणावीशुं, जे जाणीने तमे पण कहेशो के शुं आवी रीते भणशे गुजरात। શું આ કોઈ ગોડાઉનના દ્રશ્યો છે? શું આ કોઈ બંધ પડેલી ખંડેર ઇમારતના દ્રશ્યો છે? માત્ર તૂટેલી ચાર દિવાલો અને આ તૂટેલી છત શા માટે છે? હકીકતમાં આ છે સરકારી શાળા અને આ દ્રશ્યો છે બનાસકાંઠા દિશામાં આવેલી સબલપુર પ્રાથમિક શાળાના। માત્ર એક જ ઓરડામાં ચાલતી આ શાળા છે। આ શાળામાં નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી શૌચાલયની વ્યવસ્થા। 30 જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનો પણ લાભ નથી મળતો। ગુજરાત સરકાર દ્વારા 65 કરોડનો ખર્ચ કરીને અદ્યતન સ્કૂલો બનાવવાની મસમોટી વાતો થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના અનેક અંતરિયાળ ગામડાઓની અંદર સ્કૂલોની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। અત્યારે વડગામ તાલુકાના સબલપુરા ગામે છે અને આ સબલપુરા ગામની પ્રાથમિક શાળા છે। 30 જેટલા બાળકો છે, તે અહીંયા 1-5 ધોરણની અંદર અભ્યાસ કરે છે અને આ સ્કૂલની અંદર ફક્ત 2 ઓરડા છે અને જેની અંદર બંને ઓરડા છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ઓરડાની તમામ બાજુની જે દિવાલો છે તે દિવાલો પર મસમોટી તિરાડો પડી ગઈ છે, તો તેના પતરા છે તે પતરા તૂટી ગયા છે, જેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે ચોમાસુ હોય, ઉનાળો હોય અથવા શિયાળો હોય, ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં અહીંયા ભણતર કરી રહ્યા છે। શાળાના સીધા દ્રશ્યો છે, સ્કૂલની અંદર 30 જેટલા બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે, શિક્ષક તેમને ભણાવી રહ્યા છે, નાના ભૂલકાઓ છે તે ભાણ વગરનું ભણતર કરવા માગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા અહીંયા પૂરતી નથી, જેના કારણે બાળકો છે તે શાંતિથી અભ્યાસ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી। આપ જોઈ રહ્યા છો શાળાના ઓરડો છે ને ઓરડાની દિવાલો પણ છે તે તૂટી ગઈ છે, પતરા પણ તૂટી ગયા છે। શાળાની બીજી પ્રાથમિક સુવિધાઓની વાત કરવામાં આવે તો શાળાની અંદર શૌચાલયની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, જેના કારણે બાળકોને પાણી પીવા માટે પોતાના ઘરે જવું પડે છે। તો મધ્યાહન ભોજન આ જે પેટા શાળા છે તેમાં આવતું નથી, જેના કારણે બાળકોને ભૂખ્યા રહેવું પડે અથવા તો ઘરેથી જ જમીને આવવાનો વારો આવે છે। શાળામાં બાળકોની જરૂરિયાતની સુવિધાનો પણ અભાવ હોવાના કારણે ગ્રામજનોએ નવી સ્કૂલ બનાવવાની માંગ કરી છે। એટલું જ નહીં, જો શાળાની માંગ નહીં સ્વીકારાય તો તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। કઈ સુવિધાઓ છે અહીંયા? કોઈ સુવિધાઓ નથી। ઘણી વખત રજૂઆત કરી, ઉચ્ચ કક્ષાઓ રજૂઆત કરી છે, પંચાયતના લેટર પર ઠરાવ ઉપર આગળ નકલો મોકલેલી છે, હજુ સુધી કઈ થતું નથી, ખાલી આશ્વાસન જ મળે છે। નહીં થાય તો શું કરશો? ના થાય તો અમે સ્કૂલની તાળાબંધી કરીશું। હતાવાડા પ્રાથમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ છે, પરંતુ તેની જ પેટા સબલપુરમાં કોઈ જ વ્યવસ્થા ન હોવાથી બાળકોના ભવિષ્ય સાથે ચીડા થઈ રહ્યા છે। સબલપુર પ્રાથમિક શાળા કે જ્યાં 2 વર્ગખંડો છે અને એમાં 30 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યાં પાણીની પણ પીવાની સુવિધા છે। બાજુની મુખ્ય પેટા વર્ગમાં તમામ ભૌતિક સુવિધા ઉપલબ્ધ છે। ક્યાંક હજી સુધી વર્ગખંડો જર્જરિત જાહેર કરવામાં આવેલ નથી અને અતિ જર્જરિત નથી, માઇનર રિપેરિંગની જરૂર છે, ટૂંક સમયમાં કામગીરી કરી દેવામાં આવશે। જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે આ શાળા જર્જરિત નથી, પરંતુ વાસ્તવિકતા શું છે એ તો તમે જુઓ છો। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।